મકર રાશિનું સાપ્તાહિક રાશિફળ. માનસિક બેચેની રહેશે, સ્વાસ્થ્યની કાળજી રાખવી. મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી 26 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2024. વીકલી રાશિફળ. મકર રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે. જાણો આપનું આ અઠવાડિયું કેવું રહેશે, કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો. આવો જાણીએ મકર રાશિનું સાપ્તાહિક રાશિફળ. શિક્ષણ, અર્થશાસ્ત્ર અને કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભદાયક સંભાવનાઓ રહેશે. નોકરી કરતા લોકોને પ્રગતિ અને લાભની તક મળશે. જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન. નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા. સપ્તાહ દરમિયાન કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર. કેવું રહેશે તમારું સપ્તાહનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સપ્તાહની સ્થિતિ. તમારો સપ્તાહનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ સપ્તાહના તમારા રાશિફળમાં. મકર રાશિ, ખ જ. સપ્તાહ દરમિયાન કાર્યસ્થળ પર સંઘર્ષની સ્થિતિ રહેશે. તમારો આત્મવિશ્વાસ ઓછો થવા ન દો. સંજોગો સાનુકૂળ બનતા રહેશે. ધર્માદાના કાર્યોમાં તમારી રુચિ વધશે. કાર્યસ્થળના દૃષ્ટિકોણથી કેટલાક ઉતાર ચઢાવ આવશે. વધારાની મહેનત તમારા વ્યવસાયની સપ્તાહ વિકામાં સુધારો કરશે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો, તેઓ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. શિક્ષણ, અર્થશાસ્ત્ર અને કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભદાયક સંભાવનાઓ રહેશે. નોકરી કરતા લોકોને પ્રગતિ અને લાભની તક મળશે. કોર્ટ કેસની યોગ્ય રીતે વકીલાત કરો, નહીંતર તમારા માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. રાજકારણમાં તમારા વિરોધીઓથી સાવધાન રહો. નાણાકીય લેવડદેવડમાં વધુ સાવધાની રાખો. વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને મૂડી રોકાણ અંગે અંતિમ નિર્ણય લો. મિલકત સંબંધિત વિવાદોમાં પડશો નહીં. ખરીદ વેચાણ કરતી વખતે ખાસ કાળજી લેવી. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો. અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેશે. કોઈ અટકેલું કામ સારા મિત્રોની મદદથી પૂર્ણ થશે. વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે. ભાવનાત્મક સપ્તાહ દરમિયાન પારિવારિક બાબતોને લઈને પતિ પત્ની વચ્ચેના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં એકબીજા વચ્ચે મતભેદ થઈ શકે છે, જેના કારણે વિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ ટાળો. પરસ્પર વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારમાં બિનજરૂરી વાદ વિવાદ થઈ શકે છે. તમારા કઠોર શબ્દો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે સપ્તાહ દરમિયાન સાવધાન રહો. સાંધાના દુખાવા અને પેટ સંબંધિત રોગો પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધી શકે છે. મુસાફરી દરમિયાન ખાવા પીવામાં સંયમ રાખો. માનસિક તણાવથી બચો. અતિશય દલીલો સાથે સંકળાયેલી પરિસ્થિતિઓને ટાળો. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કુશળ ડોક્ટર પાસે તમારી સારવાર કરાવો અને સમયસર દવાઓ લો. ઉપાય, સપ્તાહ દરમિયાન ભગવાન શિવને મુઠ્ઠીભર ચોખા ચઢાવો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ. હર